હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 11 ભણ્યા અને ભાગાકાર વિશે ભણીશું. તો અહીંયા મેં તમને ત્રણ જાતના ગુલાબ, સૂરજમુખી અને ગલગોટાના ફૂલ દ્વારા ગણ્યા શીખવીશું. તો પ્રથમ અહીં ગલગોટાના ગુલાબના ફૂલનું એક્ઝામ્પલ આપેલું છે, એ આપણે જોઈએ. તો અહીંયા મેં 6 આરા પછી 1, 2, 3, 4, 5 અને 6 તો એ ગાળા કેટલા ફૂલ છે? 1, 2, 3, 1, 2, 3 તો આવી 6 હારો આપેલી છે અને એક હારમાં 3 રૂપા આપેલા છે, એટલે અહીંયા લખ્યું છે 18 = 6 × 3 એટલે કે 6 હાર અને 3 ફૂલ એટલે કે 3 રૂપા કહી શકાય. તો અહીંયા એવી જ રીતે આપણે સૂરજમુખી અને ગલગોટાના ફૂલને કેવી રીતે લખી શકાય એ કીધું છે. તો 18 = અહીંયા આપણે સૂરજમુખીના ફૂલ જોઈએ તો એ સૂરજમુખીના ફૂલ કેટલા આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 કેટલી આપેલી છે? 1. તો કે 1 હાર છે અને 1 હારની અંદર 18 ફૂલ એટલે કે 18 રૂપા છે. તો આપણે અહીં 18 = લખી શકીએ કે 1 હાર અને 1 હારમાં કેટલા ફૂલ અથવા તો રૂપા છે? તો કે 18. એટલે કે તે જગ્યાએ આપણે એવું લખી શકીએ કે 1 હાર છે અને 1 હારમાં કેટલા ફૂલ છે? તો કે 18 રૂપા છે. તો એટલે ફૂલ 18 ફૂલ અથવા 18 રૂપા કહી શકાય. Thank you.
ये आपने करी है।